मेरे संत से अधिक न कोई, नारद मेरे संत से अधिक न कोई। मम उर संतन अरु मैं संतन उर, मम उर संतन अरु मैं संतन उर, वास करूं स्थिर होई, वास करूं स्थिर होई, नारद मेरे संत से अधिक न कोई, नारद मेरे संत से अधिक न कोई। मैं रहीने प्रभु मूर्ति नो शोक लिया को कसर थी नहीं। दास स्वामी दासत्व नो स्वरूप, प्रेम स्वरूप प्रीति नो स्वरूप, સૌથી વધારે આંખમાં આંસુ પાડે પ્રેમ સ્વરૂપ, અને કોઠારી સામે વિશ્વાસનું સ્વરૂપ, ઇન ડોમિનેબલ ફેથ, ફેથ બિયોન્ડ ઇન્ટેલિજન્સ, એવી અતિ ઉત્તમ કોટીનો વિશ્વાસ કોઠારી સામે, અતિ ઉત્તમ કોટીની પ્રીતિ મારી અને તારી વચ્ચે કોઈ ચીજ નહીં, નહીં મન બુદ્ધિ ચિત્ત અહંકાર, પણ મારી અને એનો સંબંધ એવો છે કે એની પ્રકૃતિ મારા અને એના સંબંધ વચ્ચે તોડાવવાને અસમર્થ છે, ધેટ ઇઝ કોલ એની પૂર્ણાવતી, પણ એની પ્રકૃતિ મારા અને એની સંબંધ વચ્ચે સંબંધ તોડાવી શકતી નથી, એ એની અપ્રતિમ પ્રીતિ। પ્રેમ સ્વરૂપ સ્વામી જયારે સુખડાથી ઉભરાટની ધરતી પર જયારે આવવા નીકળ્યા, એનું નાક બી બંધ, છેલ્લા એક મહિનાથી બિચારો શ્વાસ જ મોડેથી લે છે, આ ટોટલ બંધ છે, પણ એક પ્રીતિ એવી ચીજ છે, એક મહિનાથી શ્વાસ મોડે લે છે, એની આગળ ઉભા રહેજો, નાક તો ટોટલ બંધ જ છે, હરસની એટલી વ્યાધિ, એક બાજુ કામ કરાવવાનું એવો એક ભયંકર જે દેહનો અનાદર છે એની પાછળની ભાવના, એને એક મોટા પુરુષને જે રાજી કરવાની ભાવનાના રૂવાડે રૂવાડે પ્રગટી છે, મેં ગઈકાલે વાત કરી તેમ તો સ્વામી આ ગુણાદાન સ્વામી એ સેવા કરીને મહારાજ ને જે રીતે રાજી કર્યા, દેહ નીચું નાખ્યું, પેલા કેવું કહેવાય, કોટાની ધરતી પર ચાલે ને કોટા ગળગળ થાય તો સ્વામી ચાલે, એવો દેહ નો અનાદર, એવી સેવા ભક્તિ ની પૂર્ણાથી પ્રેમ સ્વરૂપ સ્વામી કરી નાખી, પણ નહીં સમજાય, હું કઈ તોય નહીં માનો, ચાલી બીજું દેખાશે એટલે અહીંયા તમે વિદલ પુરુષો, બસ મારે તમારે આટલી જ લડાઈ છે, બે મિનિટમાં સમજી જજો, જુઓ લડાઈ આટલી જ છે, નથી જ બનાવવાનો, ન ભીલો, ગુણાદાન સ્વામીએ જે ભીડો વેચ્યો અને મહારાજને રાજી કરવા મુક્તો ભરમ હતો ને એવો ભીડા ભક્તિ ની એને પૂર્ણ નાખી, રામસુ ની વિશેષતા જ મોટા મોટી, પાંચ ટન પ્રેશર ખમેરી અને તાકાત બનજો, પાંચસો મૂકી બાંધો બેડો તો સર ભલે મરી જાય તો, એની વિશેષતા છે કેવી, પાંચ ટન ની જ પ્રેશર હોય, એની તાકાત પાંચ ટન પ્રેશર ને ખમવાની, પણ પાંચસો મૂકી હોય તો એ ધરે ભલે મરી જાય તો, એનું આગવું લક્ષણ છે।
આજે પ્રેમ સ્વરૂપ સ્વામી નો જન્મદિવસ ગયો. એ સાધુ એવો છે, ન સંભાળવો હોય તો સંભાળવો પડે. સાથી એને ફરી વખત બીજી વખત સૂચન ન કરવું પડે. બસ અનસાનમાં સમજી જાય, એક જ વાર કહેવું પડે. એના દેહનો ઉપયોગ કાળી રાત્રે ગમે તેવી એની વિચિત્ર પરિસ્થિતિમાં પાન કરવાનો સહજ મન મને થાય. આટલી બધી ક્રોનિક શરદી, તમે તો ખાટલા ભેગા હો ક્યાં નાય. સ્વામી શરદી થઈ છે શિબિરમાં અવાય સહેજ આગુ પાછું થાય. ઓહો, આ તો બિચારો 24 કલાક રોગમાં જ રહે છે. અને આ પવનમાં તો એના નસકોરાનો ટોટલ 24 કલાક નાખે જ. એની આટલી જ વિશેષતા, એક જ વાર સૂચન કરવું પડે. એવી પ્રીતિ હશે ફરી વાર એને કાંઈ ન કહેવું પડે, કાંઈ નહીં. અધિકાર કરી શકાય એના અરસપરસ પ્રીતિ છે. મોટા પુરુષ તમારી પર અધિકાર કરી શકે? તમે મોટા પુરુષની પર અધિકાર કરી શકો? શા માટે નહીં? એની નામ પ્રીતિ. સપનામાં એના મન બુદ્ધિને પોતાની રીતે વર્તવા માટે કિંચિત એક સેકન્ડના લાખમાં ભાગ પૂરતું બી કોઈ વિચાર ન કરવો પડે. એના જીવનમાં એને ઘણું કરી લીધું છે. ટોપ નિર્દોષ બુદ્ધિ, એની ટોપ પ્રીતિ. એક નહીં છે, મેં સામાન્ય ભૂલ થઈ ગઈ તે 7 દિવસ રૂમમાં રડ્યો. અરે મેં શું ધારી મારી દીધી, પણ હરેક સેકન્ડે પ્રભુ સાથેનો, મોટા પુરુષ સાથેનો સંબંધ નહીં તૂટવો જોઈએ. પ્રેમ સ્વરૂપ સ્વામીના જન્મદિવસે ટોપ સાધુના જન્મદિવસ કાકા તો આપે જ. પ્રેમ સ્વરૂપ સ્વામી કાકાને ખૂબ ગમે. તેઓ સરસ ઉઠાવ લેવા માટે મહારાજ સ્વામી ગુણાતીત પુરુષોત્તમને સૌને ખૂબ બર આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ. સંત સે અધિક ન કોઈ, નારદ મેરે સંત સે અધિક ન કોઈ.